परम पूज्य गुरुदेव परमन्नी माता जी, आदि शक्ति वेद माता देव माता विश्व माता माँ गायत्री ना परम सानिध्य मां नवयुग नई नारी शक्ति नी जागृति नो प्रथम सोपान ना भागरूप कन्या कौशल्य शिबिर पांच पांच दिवस थी अपने बधा साथे बेसी अने एक नवी दिशा धारणे प्राप्त करवा माटे परम पूज्य गुरुदेव ने परमन्नीय माताजीए जे युगनी संभावना अने संकल्पनाओने अपनी सामे मूकी छे तेना तरफ अपने प्रयाण करी शकीए अपनने खूब सरस रीते एक साची दिशा प्राप्त थाय अपनु भटकतु जीवन एक सुव्यवस्थित रीते साची दिशा में चाली सके ए माटे अपनने एक महाकाल परम सत्ता नु संरक्षण पण मळ्युं અને તેમની જ પ્રેરણાઓને આત્મસાત કરતા કરતા આપને સરસ રીતે આ પાંચ દિવસમાં શિબિરમાં એ જ અનુપમ પ્રવાહની સાથે જ્યારે આપને જોડાયા છીએ ત્યારે અહીંયા બેઠા પછી અહીંયા આવ્યા પછી મારી બહેનોને પણ ઘણું કષ્ટ દીકરીઓને ભેગી કરવામાં પડ્યું હશે પણ આપ એક શુભ કર્મના નિમિત્ત બન્યા છો શુભ કર્મના નિમિત્ત બન્યા છે અને શુભ કર્મના નિમિત્ત જે બને ને એના ઉપર પ્રભુના અનંત આશીષ વર્ષે કોઈ બીજી અપેક્ષા કદી ન રાખો હું તમને લઈ ગઈ હવે તો ક્યારેય ન કરું એવું ભૂલી જાઓ આ તો નાના બાળકો છે એ તો અજ્ઞાનતાવશ કોઈ ભૂલ કરી દે પરંતુ આપને એવા નથી આપણે આપણે એમાંથી કંઈક શીખીએ એમાંથી કંઈક મેળવીએ કે હવે બીજી વાર જ્યારે મારે બધાને લઈને આવવાનું થાય તો મારે શું કાળજી રાખવી જોઈએ તમે એવા સક્ષમ બનો કે તમે એમને લઈને આવી શકો આપની અંદરની જે કાંઈ ઉણપ છે એને દૂર કરવાનો પ્રયત્ન કરીએ અને હજી વધારે બહેનો આપની સાથે વધારે દીકરીઓ આપની સાથે આવે એવો પ્રયત્ન કરજો નિમિત્ત બન્યા છો એજન્ટ બન્યા છો તમે ભગવાનના આ સંસારની કોઈ પણ કંપનીમાં તમે એજન્ટ બનો ને ત્યારે તમને કંપની એનું કમિશન આપે છે તમને ટૂરમાં ફરવા લઈ જાય છે સંસારની દુનિયાની ચકમકના દર્શન કરાવે છે પણ પરમ પૂજ્ય ગુરુદેવ કહે છે કે બેટા તમે જો ભગવાનના એજન્ટ બનશો ને ત્યારે આ દુનિયાને મારો ઘોડી મારા ભગવાનના એજન્ટ બનશો ને ત્યારે તમારા એ ભવભવના ખાતાની અંદર એવું બેલેન્સ જમા કરી દેશે કે એ બેલેન્સ તમે હજારો જન્મ લઈને પણ ન મેળવી શકો એટલું જ નહીં જે ફરતા ફરતા તમે જે કામ કરો છો અહીંની કંપની તમને કદાચ બોમ્બે લઈ જાય કે દિલ્હી લઈ જાય કે સિમલા લઈ જાય કે મસૂરી લઈ જાય પણ મારા ગુરુદેવ કહે છે કે બેટા હું તો તને અંતરની યાત્રા કરાવીશ અંતરની યાત્રા કરાવીશ ન કોઈ પ્લેનની ટિકિટ ન કોઈ ટ્રેનની ટિકિટ કોઈ જગ્યાએ ધક્કા મુક્કીમાં જવાની પણ જરૂર નથી અને તમારા ભીતરમાં એ અંતરની યાત્રાના દ્વાર ખુલ્લા કરીને અંતર યાત્રા કરાવે કે જે યાત્રા આપની સાચી યાત્રા છે જે યાત્રા આપની સાચી યાત્રા છે દુનિયાની યાત્રાનો શું મતલબ છે અને એ અંતર યાત્રા તરફ આપણે પ્રયાણ કરીએ ને તો મૂળ ઉદ્દેશ્ય તો માનવ જન્મનો આત્મકલ્યાણ છે મૂળ ઉદ્દેશ્ય માનવ જન્મનો એ નથી કે આપણે કેટલા બંગલા બનાવી દીધા કેટલા મકાનમાં રહીએ છીએ કેવા મકાનમાં રહીએ છીએ કેટલા રૂપિયા બેલેન્સ કર્યું છે મૂળ ઉદ્દેશ્ય એ નથી કે કેવી ફેક્ટરી ચલાવીએ છીએ એ મૂળ ઉદ્દેશ્ય નથી એ બધું જ કરતા રહીને પણ આજે કેટલા રૂપિયા બેલેન્સ બનાવી દઈને પણ જ્યારે એ બધું ખૂબ મેળવી લીધું ત્યારે હવે એ માનસ વિચાર કરવા લાગ્યો કે હવે આ પૈસાનું શું કરીશ હું જે કરવા આવ્યો છું એ તો કાંઈ કર્યું નથી અને એવા અનેક અમારા નિમુબેનને પૂછો કરોડપતિઓએ પોતાનું સર્વસ્વ પ્રભુ ચરણમાં નછાવર કરી અને અલખ જગાડવા નીકળી પડ્યા છે છોડી દીધું છે બધું જેના ઘરની ગેલેરીમાં રૂપિયાના બંડોલના બંડોલના ગુણિયા પડી રહેતી હતી મોટી ગુણો બાંધી બાંધીને પૈસાના થોકડા પડી જતા હતા હવે એ બધું છોડીને ચાલી નીકળ્યો છે કેમ આ બધું ક્યાં સુધી
આ તો ટેન્શન આપનારી વસ્તુ છે, આ તો મગજ ઉપર ભાર વધારનારી વસ્તુ છે, એને પકડીને ક્યાં સુધી બેસી રહેશો? છોડી દીધું છે એ મારા મનજીભાઈ, નીકળી ગયા છે પ્રભુના પંથે. અને એવું નથી કે જેને કઈ ખબર નથી પડતી એ નીકળે છે. એમના બંને બાળકો ડોક્ટર બન્યા, ડોક્ટર બનીને બધું છોડી દીધું છે. સમજાઈ ગયું કે આ ડોક્ટરી મેળવી તો ખરી, શું કામની. હવે મારે એના માટે જવું છે કે જેના માટે મને જન્મ મળ્યો છે. વાસ્તવમાં બધું બધા તો નહીં છોડી શકે, એટલે તો પરમ પૂજ્ય ગુરુદેવે કર્તવ્ય પથ બતાવ્યો. છોડી નહીં શકાય, આપણાથી છૂટી નહીં શકે તો કાંઈ વાંધો નહીં, પણ કર્તવ્ય એ પણ ભક્તિ છે. કર્તવ્ય ભક્તિ, અને કર્તવ્ય નિભાવતા નિભાવતા ભક્તિ કરતા કરતા તમે તમારા ઘરમાં રહેલા સ્વજનોને તમારા સ્વજનોનો જોશો. પરંતુ આ આત્માની સાથેનો મારો સંબંધ કોઈ પણ રીતે બંધાયેલો હોય પણ મને આ આત્માની સેવા માટે ભગવાને નિમિત્ત બનાવી છે. પત્ની તરીકે, માં તરીકે કહો, દાદી તરીકે કહો, કે માં કોઈ પણ સ્વરૂપે કહો, પણ એ તમામ આત્માઓની સાથે અભેદ ભાવે મારે એની સેવામાં લાગ્યા રહેવાનું છે. મને શું મળશે એ ભૂલી જાઓ. અપેક્ષાનો ભાવ જ્યારે છૂટી જશે ને ત્યારે કર્તવ્યને સારી રીતે નિભાવી શકીશો. અહીંયા બેઠા પછી આ પાંચ દિવસ આપણે યજ્ઞીય ઉર્જા અને યજ્ઞીય પ્રેરણાઓથી ભરવાનો પ્રયત્ન કર્યો. યજ્ઞના કર્મકાંડની સાથે મંત્રોચ્ચારનું ગાન કર્યું, અને એ મંત્રોચ્ચાર સાથે આપણને બતાવવામાં આવ્યું કે આ મંત્ર આપણને એ પ્રેરણા આપે છે. પ્રથમ મંત્ર આપણને પ્રેરણા આપે, મંગલાચરણ કરાવે. ઓમ ભદ્રમ કર્ણે વિષ્ણુયામ દેવા, ભદ્રમ પશ્ચિમા ચભીર જત્રાહ, સ્થિરે રંગે હંમેશા હું મંગલમય જીવન જીવીશ અને મંગલાચરણ મારા જીવનમાં સતત બનેલું રહે. મંગલ આચરણ, જે મંગલમય આચરણ કરે છે એના ઉપર પરમાત્માની અમીર દ્રષ્ટિ સતત વરસતી રહે છે. નિમિત્ત જાઓ, જીવનને મંગલમય બનાવો અને બીજાને મંગલમય બનાવતા જાઓ, જોડતા જાઓ, જોડતા જાઓ. અને જો આ રીતે જોડતા જઈશું, આપના ઘરમાં સામૂહિક પ્રાર્થના આ એક ક્રમ બનાવેલો રાખો. પવિત્રીકરણની વિધિ બતાવીને ગુરુદેવી આપણને પાત્રતાનો વિકસિત કરવાનું થયું. ગઈકાલે દીકરી આપણને બધા બતાવ્યું. એ ઘણા બહેનો કહે છે ને કે અમારા ઘરે બધું છે પણ શરીર માટીની ખોટ છે, માટીની ખોટ છે. શરીર માટીથી બનેલું છે એમ શરીરની જેમ એક સરસ વાત બતાવી તમારી સામે મૂકી હતી કે માટીની અંદરથી બે પાત્ર બનાવવામાં આવ્યા. એ પાત્ર કરે મને ન બનાવીશ, ન બનાવીશ, ન બનાવીશ, પણ બિલકુલ જોયા વિના, એને સાંભળ્યા વિના, એને સરસ રીતે મારી મૂર્તિ તૈયાર કરી, ચાકડા ઉપર ચડાવ્યું, ભડભડતી ભઠ્ઠીમાં તપાવ્યું અને એના ઉપર સુંદર રંગ કલર અને સરસ મજાનું ચિત્ર પ્રિન્ટ કરવામાં આવ્યું, કેટલું સુંદર લાગવા માંડ્યું. ત્યારે એ ખુશ ખુશાલ થઈ ગયું કે વાહ, સારું થયું, તે મને ભલે માર્યું, પીટ્યું, ગમે તે કર્યું, પણ મારું સુંદર નિર્માણ કર્યું. છે એક બાજુ રાજકુંવર છે, એક બાજુ રાજકુંવરી છે. કોઈના તરફથી એક પૈસો પણ ન પડ્યો, કોઈએ કાંઈ ન આપ્યું. હવે નટ ચાલતા ચાલતા થાકી ગયો, દોરડા ઉપર કામ કરતા કરતા થાકી ગયો, વિચારવા લાગ્યો હવે શું કરું. નટ ઈશારો કરે છે નટીને કે હવે તો હું થાક્યો છું, નીચે ઉતરીશ. ત્યારે નટીએ ઢોલ વગાડતા વગાડતા સંકેત કર્યો, બહોત ગઈ થોડી રહી, બહોત ગઈ થોડી રહી, એમ એવું ઢોલ વગાડે કે પેલો વધારે ને વધારે ખેલ કરવા માંડ્યો. નટી અને સંકેત કરે છે કે હવે થોડી ધીરજ રાખ, ધીરજ ધરિયો, ધીરજ ધરિયો, બહોત ગઈ થોડી રહી. એટલે નટને થયું કે ભલે મને પ્રોત્સાહન આપી રહી છે, ઢોલ વગાડી રહી છે, એના પણ હાથ દુખતા હશે, છતાંય મને કહે છે કે ધીરજ રાખ, કંઈક મળશે, કંઈક મળશે. અને જ્યાં નટી ઢોલ વગાડતી જઈને બોલે, ધીરજ ધરિયો, ધીરજ ધરિયો, બહોત ગઈ થોડી રહી, બહોત ગઈ થોડી રહી, અને પેલો ખેલ કરવા માંડ્યો, ત્યારે અચાનક એ સભા જે મોટો આખો જનમેદની બેઠી હતી એમાંથી એક તપસ્વી ઉભો થયો અને પોતાના ખભા ઉપર સાલ ઓઢીને આવ્યો હતો ને, એ સાલ એ નટીની તરફ ફેંકી મૂકી દીધી સાલ અને પોતાની જગ્યાએ જતો રહ્યો. જેવા એક તપસ્વીએ સાલ મૂકી, ત્યાં જ જરૂખાની અંદર રાજા બેઠા હતા. એ રાજાએ પોતાના ગળામાંથી 1,25,000 હાર ઉતાર્યો અને ફેંક્યો. રાણી હતી, રાણીએ પોતાના ગળામાંથી નેકલેસ કાઢીને ફેંક્યું. રાજકુમારી હતી, એને પોતાના હાથમાં
સરસ મજાનું બ્રેસલેટ પહેરેલું હતું એ ફેંક્યું અને રાજકુંવરે પોતાની પાસે સાચા હીરાની અંગૂઠી હતી એ અંગૂઠી ફેંકી પછી તો સારી જનતા કોઈ 200 કોઈ 500 કોઈ 1000 જેની પાસે જે જે હતું એ બધું નાખતા ગયા સુવર્ણ મુદ્રાઓ આવી એટલું બધું આવ્યું અને ખુશ થઈ ગયા બધાએ તાળી પાડવા માંડ્યા સવાર થઈ બધું નટ બધું લઈ અને પોતાના જ્યાં ઉતારો હતો ને બિચારાને ક્યાં રહેવાનું જ્યાં જગ્યા મળે ત્યાં ખોલકી બનાવીને રહે સવાર થયું ને નટ વિચાર કરે છે કે અચાનક અડધી રાત સુધી મને કોઈએ કાંઈ ન આપ્યું અને અચાનક આ તપસ્વીને શું થયું કે એની પાસે તો એક શાલ હતી શાલ લઈને આવ્યો તપાસ કરવા દે કે રહસ્ય શું છે સવાર થઈ નાઈ ધોઈ તૈયાર થઈ અને કપડાં બદલે એટલે નટ તો ઓળખાય નહીં નટ ગયો તપસ્વી પાસે તપસ્વીને કહે છે મુનિમા આશીર્વાદ આપો મને એવું લાગે છે કે તમે કાલે રાત્રે નટનો ખેલ જોવા આવ્યા હતા હા હા કેમ નહીં આજે પોતાની કલા સંસાર સામે મૂકતો હોય તો મારે પણ એના દર્શન કરવા જોઈએ કલા તો ભગવાનની દેન છે પણ મને એ નથી સમજાતું કે તમે અચાનક તમારી સાલ એક સાલ જ તમારી પાસે હતી અને એ તમે નટીને આપી દીધી ત્યારે તપસ્વીએ કહ્યું કે હું આટલા વર્ષોથી તપ કરું છું બધી જ રીતે મને મારી જાતને મેં કેળવી લીધી છે પણ એક શાલ મારું મન એનામાં મોહેલું હતું ત્યારે મને એમ થયું કે નટીના શબ્દ મારા હૃદયને સ્પર્શી ગયા ધીરજ ધર્યો બહુત ગઈ થોડી રહી ગઈકાલ સુધી મને એમ થતું હતું કે હવે આ બધું ઊંચું મૂકી દઉં અને ઘર પરિવાર લઈને બેસી જઉં આટલું આટલું તપ કર્યું હજી મને કાંઈ મળ્યું નહીં પણ નટીના આ શબ્દોએ મારા મનને એવી અસર કરી દીધી એવી અસર કરી ગઈ હૃદયને કે મને એમ થયું કે હવે આ શાલ મારું મન મોહે છે ને છોડી દઉં આ પણ છોડી દઉં અને મારો વિચાર હવે માંડી વાળ્યો મને એમ થયું કે ધીરજ રાખું મને જરૂર પ્રભુના દર્શન થશે અને હવે હું એ અડગ શ્રદ્ધા સાથે પરમાત્માના મિલનની રાહ જોઈશ મને વિશ્વાસ છે એટલા માટે મેં મારી શાલ આપી દીધી મને એક દિવ્ય પ્રેરણા મળી એના દ્વારા નટ ગયો રાજદરબારમાં રાજાને પૂછે છે રાજાને મળે છે અને રાજાને કહે છે મહારાજ તમે કાલે નટનો ખેલ જોતા જોતા અડધી રાત વીતી ગઈ તોય તમારા હૃદયમાં કોઈ અસર ન થઈ અને અચાનક તમે જ્યાં ઢોલ ડબુકવા માંડ્યું અને નટી બોલવા માંડી ત્યાં તો તમારામાં ખબર નહીં શું થયું અને 1,25,000 હાર તમે ફેંકી દીધો ત્યારે રાજાએ કહ્યું ભાઈ આટલી બધી ઉંમર થઈ હજી મારા મનમાં એમ જ હતું કે મરતા સુધી આ ગાદી મારે છોડવી નથી આ રાજાનું પદ મેળવીને જ મારે મરવું હતું પરંતુ નટીએ જ્યાં શબ્દ ઉચ્ચાર્યા બહોત ગઈ થોડી રહી ધીરજ ધર્યો બહોત ગઈ થોડી રહી અને એ શબ્દ મારા હૃદયને એવા અસર કરી ગયા અને મને એમ થયું કે અરે આટલી બધી દુનિયા આટલો બધો સમય દુનિયામાં વિતાવી દીધો હવે થોડો સમય રહ્યો છે શું થોડા સમયમાં તું ભજન ભક્તિ નહીં કરે આ તને શેનો મોહ લાગ્યો છે મારું અંતર મને પુકારી પુકારીને કહેવા લાગ્યું કે બહોત ગઈ થોડી રહી ત્યારે મને એમ થયું કે છોડી દેવા દે આ બધું અને તરત જ મારા ગળામાંથી 1,25,000 હાર મને ફેંકી દેવાનું મન થયું અને નદીને આપી દેવાનું મન થયું અને મને પ્રેરણા આપી એક સામાન્ય વ્યક્તિએ આટલી ઊંચી પ્રેરણા આપી કે રાજાને રાજપદ છોડી અને ભજન ભક્તિ તરફ પ્રેરિત કરી દીધો રાજાએ કહ્યું કે હું આજે જ મારું રાજ સિંહાસન મારા પુત્રને સોંપીશ હવે મને કોઈ મોહ નથી રહ્યો નટ ખુશ થયો નટ ગયો રાણી પાસે રાણીને કહે છે રાણી સાહેબા કાલે સાંજે અડધી રાત વીતી તમે કાંઈ ન આપ્યું અને જ્યાં અડધી રાત પછી નટી બોલવા લાગી ધીરજ દરિયો બહોત ગઈ થોડી રહી તમારામાં એવું તો શું પરિવર્તન આવ્યું ત્યારે રાણીએ કહ્યું કે મને એમ લાગતું હતું કે હવે આ રાજ દરબારમાં રહેતા રહેતા મારા કોઈ આત્માનું સુખ તો હું પામી શકી નથી અને આ જ બધી ઝંઝટોની અંદર મારું જીવન પૂરું થઈ જશે મને એમ હતું કે એના કરતા તો હું આ બધું છોડી અને ચાલી જઉં પણ જ્યાં નટીના મુખમાંથી અવાજ નીકળે છે ધીરજ ધર્યો બહોત ગઈ થોડી રહી ત્યારે મને એમ થયું કે મારા સ્વામીને તો રાજપાટનો મોહ નથી છૂટતો પણ ધીરજ રાખવાની જરૂર છે બહોત બહુ જિંદગી
ઘણી જિંદગી વિતાવી દીધી, હવે થોડી જિંદગીમાં તને જરૂર એનો ચમત્કાર મળશે. અને ત્યાં તો મારા રાજાએ પોતાના ગળામાં રહેલો નવલખી હાર ફેંકી દીધો અને મને એમ થયું કે વાહ પ્રભુ, તે મારી વાતનો સ્વીકાર કરી લીધો. હવે અમે બંને પ્રભુ ભજનમાં મસ્ત બની જાય બનીને અમે પ્રભુ આરાધન કરીશું. એટલે મને એમ થયું કે આટલી ઊંચી પ્રેરણા આપનાર નટીને મારે તો જેટલી અનમોલ ચીજ આપી શકાય એટલી આપવી જોઈએ. અને એટલે મેં મારા ગળામાંથી નેકલેસ કાઢીને આપી દીધો. નટ ખુશ થયો, નટ આગળ વધ્યો, રાજકુંવરી પાસે ગયો. રાજકુંવરીને કહ્યું કે બેના, કુંવરી બા, તમે અત્યાર સુધી કાંઈ નહોતું આપ્યું, નટનો ખેલ જોતા જોતા બેઠા જ રહ્યા પૂતળાની જેમ, અને અચાનક શું થયું કે તમે તમારા હાથમાં રહેલું કેટલું સુવર્ણનું મોઘવામાં મોઘું બ્રેસલેટ કાઢીને આપી દીધું? ત્યારે રાજકુંવરી કહેવા લાગી કે સાચું કહું, આવતીકાલે મારી આટલી ઉંમર થઈને તોય મારા પિતાજીને મારા લગ્ન માટેની કોઈ ચિંતા જ નથી. મારા પિતાજીને મારા લગ્ન માટેની ચિંતા જ નથી એટલે આવતીકાલે મેં નિર્ણય કર્યો હતો કે હવે ગમે તે થાય અમારા પ્રધાન છે ને એના દીકરાની સાથે હું ભાગી જઈશ. આવતીકાલે હું મારા અમારા પ્રધાનના દીકરાની સાથે ભાગી જવાનો નિર્ણય કરીને બેઠી હતી. પણ જ્યાં નટીના મુખમાંથી અવાજ નીકળ્યો, બહોત ગઈ થોડી રહી, ધીરજ ધર્યો, ધીરજ ધર્યો, અને એની સાથે તો મારા પિતાની અંદર પરિવર્તન જોયું. એને 1.25 લાખનો હાર ફેંકી દીધો, મારી માની અંદર પરિવર્તન જોયું, તેને નેકલેસ ફેંકી દીધું. ત્યારે મને એમ થયું કે બહોત ગઈ થોડી રહી, ધીરજ ધર્યો, ધીરજ ધર્યો, હવે મારે ધીરજ ધરવાની વાત છે, હવે મારું કામ સફળ થઈ જશે. મને વિશ્વાસ જાગ્યો અને એટલે મને એમ થયું કે મારે કંઈ આપવું જોઈએ. આટલી ઊંચી પ્રેરણા મારા માતા પિતાને કલંક લગાડવા હું જઈ રહી હતી, પરંતુ આ નટીએ મને બચાવી લીધી અને મારા મા બાપના મસ્તક ઉપર લાગતા કલંકમાંથી મને પાછી ફેરવી દીધી. એટલા માટે મેં બ્રેસલેટ આપી દીધો. હવે નટને થયું કે રાજકુંવર બાકી છે કે જેને મોગામાં મોગા સાચા હીરા જડી અંગૂઠી નાખી દીધી. શું કારણ હશે? નટ ગયો રાજકુંવર પાસે. રાજકુંવરને મળે છે ને કહે છે, કુંવર સાહેબ, કુંવર સાહેબ, રાત્રે તમે નટનો ખેલ જોતા હતા ને, હા, તો તમારામાં એવું શું પરિવર્તન આવ્યું કે તમે તમારી કેટલી મોગી અનમોલ અંગૂઠી આપી દીધી? ત્યારે રાજકુંવર કહે છે, હા, આવતીકાલે હું આટલી ઉંમર થઈ, મારી મારા પિતાની આટલી ઉંમર થઈ, હજી મારો બાપ સિંહાસન ખાલી કરવા તૈયાર નથી. એને રાજાના રૂપમાં મરવું હતું, રાજાના પદને ભોગવતા ભોગવતા મરવું હતું, અને મને ચેન પડતું નહોતું. મને એમ થયું કે આ કેવો બાપ છે, મને હજી આટલો મોટો થયો તોય રાજગાદી ઉપર બેસાડતો નથી. એટલે આવતીકાલે મારા બાપનું હું ખૂન કરવાનો હતો અને રાજગાદી હું મેળવવાનો હતો. પણ એ નટીના મુખમાંથી નીકળતો અવાજ, બહોત ગઈ થોડી રહી, ધીરજ ધર્યો, ધીરજ ધર્યો, અને ત્યાં તો મારા બાપમાં પરિવર્તન એને નાખી દીધું. 1.25 લાખનો હાર, મામા પરિવર્તન, નેકલેસ, બેનમાં પરિવર્તન, બ્રેસલેટ, અને ત્યારે મને એમ થયું કે મારું સ્વપ્ન સાકાર થશે. એટલા માટે મેં મારી અંગૂઠી આપી દીધી. યાદ રાખજો, ધીરજ રાખજો, આપના વિચારો અને આપની જ મનોકામનાઓ બધી સાકાર થઈ જવી જોઈએ, પૂરી થઈ જવી જોઈએ એવું કદી ન વિચારશો. પણ ધીરજ રાખજો, નિમિત્ત બની જાજો. એક નટી નિમિત્ત બની ગઈ તો આખું રાજ પરિવાર બચી ગયું. તો આપના જીવનની અંદર તમે આટલી બધી દીકરીઓને લઈને આવ્યા છો, હે દીકરીઓ, તમે પણ એવા નિમિત્ત બનજો કે તમારી પાછળ અનેક દીકરીઓના જીવનને ઉજ્જવળ ભવિષ્ય તરફ લઈ જઈ શકો. અને એવા નિમિત્ત બનીને જીવન જીવજો. એક સામાન્ય નટીના બે શબ્દોનું કેટલું, એનાથી કેટલું પરિવર્તન આવી શક્યું હોય, તો આપના ઊંચા જીવન, ઊંચા જીવન દર્શનથી આપના જીવનમાં પરિવર્તન, અનેકોના જીવનમાં પરિવર્તન આપણે લાવી શકીએ છીએ. અને દીકરી એ તો કહેવાયું છે કે 3-3 કુળ તારનારી છે. જો માતા પિતાના ઘરે કહ્યાગરી, શીલવાન, ચરિત્રવાન, નિષ્ઠાવાન, ભક્તિવાન બનીને રહે ને, તો માતા પિતાના નામ અને મા બાપનું ગૌરવ વધારનારી બને, એના ગામનું ગૌરવ વધારે, એના કુળનું ગૌરવ વધારે, એના પરિવારનું ગૌરવ વધારે, ગામનું નામ રોશન કરે. અને જ્યારે સાસરે જાય ત્યારે પોતાના પતિનું કુળ પરિવાર તારે, સારા સંસ્કારો લઈને જે દીકરી સાસરે વિદાય થાય છે,
એના પતિનું કુળ પરિવાર ઉજ્જવળ બનાવે છે. એટલે તો સંતો એમ કહે છે કે દીકરો એ તો બાપના ઘરે પોતાના ઘરે દીવો કરે, પણ દીકરી તો પારકા ઘરમાં જઈને દીપ પ્રજ્વલિત કરે અને કુળ દીપક બનીને જીવે છે. દીકરો એ બાપનો હાથ છે, પણ દીકરી તો બાપનું હૈયું છે. કારણ કે સંવેદનશીલ તત્વ સંસારમાં જો કોઈ હોય તો એક દીકરી છે. ગમે તેવી પરિસ્થિતિ હશે આપના બાપના જીવનમાં, એના જીવનમાં જેવી રીતે આપણને રાખી શકાય એવી રીતે રાખતો હશે. વિચારો, માં મમત્વતા લૂંટાવે છે, પરંતુ બાપના જીવન તરફ ક્યારે જોયું છે? મધ્યમ કુટુંબનો બાપ, અંદર પહેરવાનું બનિયન જોયું છે? જારી જારી પડી જાય ને ત્યાં સુધી એ પહેરતો રહે. શું કામ? કેટલી મહેનત કરે. શું કામ? મારી દીકરીને હું કંઈક સારું આપી શકું, સારા ઘરમાં વિદાય કરી શકું. બાપ અર્થોપાર્જન કરતા કરતા, મહેનત કરતા કરતા કંઈક સારું ભેગું કરી અને દીકરીને માટે, દીકરીને સારા ઘરે વિદાય કરવા માટે, દીકરીને કંઈક આપવા માટે બિચારો રાત દિવસ મહેનત કરતો હોય. રાત્રે સુઈ જાય ને તો એ બાપને ચિંતા થતી હોય કે હવે હું એના માટે શું કરીશ. અને માને ચિંતા થતી હોય સંસ્કારોની. માં સંસ્કારોનું સિંચન કરે છે અને બાપ ઘરની વ્યવસ્થા જાળવે છે. આ બે ભગવાને આપેલી દેવ પ્રતિમા, દેવ મૂર્તિઓ છે. એટલે તો ઉપનિષદ આપણે પહેલેથી પાઠ ભણાવે છે, કોઈ ભગવાન સંસારમાં જો કોઈ હોય પહેલો ભગવાન તો માતૃદેવો ભવ અને પિતૃદેવો ભવ. માતા અને પિતા એ બે પહેલા ભગવાન છે. માતા અને પિતા એ પહેલા ભગવાન છે અને એ બે ભગવાનની ખૂબ દિલથી પૂજા કરજો. દિલથી પૂજા કરવાનો મતલબ માની સામે કદી ન બોલો, માને કદી દુઃખ થાય એવું કદી ન બોલો, કદી વર્તન ન કરો. માને દુઃખ થાય, માને અંધારામાં રાખીને દીકરીઓ કોઈ એવા કાવતરા ન કરતી કે માને શું ખબર પડે, માં આ દિવસે અહીંયા જવાની છે, હું બજારમાં ફરી આવીશ, હું અહીંયા જઈ આવીશ, હું મારું કામ પતાવી આવીશ. નહીં બેટા, માના અરમાનોને કચડીને રગદોડી ન નાખશો. માના હૈયાને તમે રૂંધી ન નાખશો. માનું હૈયું તો સદાને માટે ધબકે છે ને, તો દીકરીઓના હસતા મોઢાને જોવા માટે ધબકે છે. માં એવું નથી વિચારતી કે મને ખાવાનું શું મળશે, કે મને પહેરવાનું શું મળશે, મને શું મળશે. માં પોતે નથી પહેરતી, એ દીકરી માટે રહેવા દે છે. આ વર્ષે હું કપડા નહીં લઉં, મારી દીકરી માટે થોડા બે જોડી વધારે લેવાય, એ આશા, એ ભાવ માનો છે. જે માં આપણા માટે આટલું બધું સમર્પણ કરતી જાય, શું એ માને તમે રડાવશો? એ બાપને તમે રડાવશો? જેટલી દીકરીઓ અહીંયા આવી છે ને, એટલી દીકરીઓ પાસે આશા જરૂર રાખો. બેટા, તમારી માંગને, તમારી જીદને પૂરી કરવા માટે મા બાપ કદાચ તમને મોબાઈલ લાવી દેશે, કપડાં લાવી દેશે, પરંતુ એનો ખોટો ઉપયોગ ન કરતા, ખોટો ઉપયોગ ન કરતા, ખોટા રસ્તે કદી કદમ ન ભરતા, આજના સમય અને પરિસ્થિતિમાં તમારી જાતને પહેલી સાચવજો. તમારી જાતને પહેલી સાચવજો. આ મોડેલ રોલ, આ નમૂનો તમારી સામે એટલા માટે રજૂ કરેલો છે કે આ દીકરીને જોઈ લેજો કે એને પોતાના જીવનમાં ચિંતન, ચરિત્ર અને વ્યવહારથી એટલું ઊંચું બનાવ્યું છે, એટલું ઊંચું બનાવ્યું છે. અને એટલે એ આ સ્થાન ઉપર બેસી અને પોતાની વાણીના પડધારૂપી અવાજને આપના હૃદય સુધી પહોંચાડી શકી છે, નહીં તો ન પહોંચાડી શકત, ન પહોંચાડી શકત. બની શકો ને તો એવી દીકરી બનજો. ધન્ય છે એ જન્મદાત્રી માતા પિતાને. એમ જેમ આના માતા પિતાને ધન્યવાદ આપવાનું મન થાય, એમ તમે તમારા જીવનને એવું બનાવજો કે આપના માતા પિતાને પણ ધન્યવાદ આપવાનું મન, તમે જે ઘરમાં જાઓ ને એ ઘરના લોકોને કહેવાનું મન થાય.
એવું ન વિચારતા કે હું કોઈનું ન સાંભળી લઉં, હું કોઈના કામ ન કરું. થોડીક જાતને ઘસજો, જાતને થોડીક ઘસજો. જાત ઘસીશું ને તો કાંઈ મરી નહીં જવાય. ભગવાને બહુ સારી વ્યવસ્થા આપી છે. વાસણ માંજતા માંજતા તમે આજ સુધીમાં કેટલા ઊંચા ઘસી નાખ્યા, પણ આ હાથનું પ્લાસ્ટર ભગવાને કેવું માર્યું છે, ઘસાયું છે, ઘસાયું છે. આ હાથને કાંઈ થયું છે? એને આપેલી દેહન, ભગવાને આપેલું આ શરીર પર સેવો પાડતા પાડતા પર સેવા કરશો ને તો પર સેવા લેવાની જરૂર નહીં પડે. પરસેવો પાડતા પાડતા પર સેવા કરશો ને તો પર સેવા લેવાની જરૂર નહીં પડે. અને પર સેવા કરતા કરતા આગળ વધશો ને ત્યારે સેવાનો ધર્મ તમારા જીવનને ખૂબ ઊંચો ઉઠાવી દેશે. માતા પિતાને આનંદ થાય એવું જીવન બનાવજો. સંતોએ ઋષિઓએ દીકરીઓ માટે કેટલા ગુણગાન ગાયા. મનુસ્મૃતિ કહે કાર્યેષુ મંત્રી કર્મેષુ દાસી શયનેષુ રંભા ભોજ્યેષુ માતા. કેટલા તેના ગુણ ગાયા અને કહ્યું કે દીકરી તો તુલસીનો ક્યારો છે, દીકરી તો ફૂલનો ક્યારો છે, અને ખીલી જાય છે ને ત્યારે સુગંધ પ્રસરાવે છે, પણ વધારે પડતા એવા ન ખીલતા કે એ સુગંધને તમે દુર્ગંધમાં ફેરવી નાખો અને જીવનને બરબાદ કરી દો. એક એક કદમ સાચવીને મૂકજો, સાચવીને મૂકજો. એક મા તરીકે આજે અંતિમ દિવસે મારી આટલી દીકરીઓ વિદાય થતી હોય ને ત્યારે અવશ્ય એક મા તરીકે કહેવાનું મન થાય, કારણ કે માના રૂપે તમે દર્શન કર્યા છે, દર્શન કર્યા છે, એક માના રૂપે દર્શન કર્યા છે. અને તમે જો આ શરીરને જે દર્શન કર્યા ને આ શરીરને તમે એક મા કહીને બોલાવ્યું હોય તો એક અંતર આ શરીરમાં રહેલો અંતર આત્મા આપણને કહે છે કે દીકરી તો વાલનો દરિયો છે, દીકરી તો વાલનો દરિયો છે. તમે દીકરી દરિયા જેવી બનીને રહેજો. એનું પાણી ખારું હોય છે, પરંતુ એ ખારા પાણી આ સમુદ્રમાં અનેક પ્રકારના રત્નો છુપાયેલા છે. તમે રત્નોના ભંડાર જેવી દીકરીઓ બનજો અને તમે જ્યાં પણ જાઓ ને ત્યારે દરિયાની જેમ સતત લહેરો ફેલાવતા ફેલાવતા દરિયો પોતે તપે છે ત્યારે તેમાંથી વાદળ બને છે અને એ વાદળ ચારે બાજુ વરસે છે ત્યારે સારી દુનિયા જીવિત રહી શકે છે. તમે વાદળને બનાવવા માટે તપજો અને તમે સારી દુનિયાને જીવંત રાખજો. તમે એવો દરિયો બનજો, તમારી જાતને તમે એવી શૃંગારિત કરજો, એવી શૃંગારી રાખજો. આજે અંતિમ દિવસે તમને વિદાય આપું છું ત્યારે અંતરનો ભાવ તમારા સુધી પહોંચાડ્યા વિના રહેવાતું નથી. એક એક દીકરી સાવધાનીથી પોતાની જાતને સાચવીને રાખશો એટલો મને વિશ્વાસ આપજો. કોઈ પણ કદમ ગમે તેવી પરિસ્થિતિ આવે કદી ખોટું કદમ નહીં ભરીએ, નહીં ભરીએ, નહીં ભરીએ. વિશ્વાસ રાખજો, વિશ્વાસ આપજો. ગુરુદેવના ચરણમાં આજે અંતિમ પ્રાર્થના કરજો કે ગુરુદેવ ક્યારેય આ મનમાં ખોટો વિચાર ના આવે. મારું કુળ પરિવાર, મારું ગામ અને જે ગાયત્રી પરિવારની સાથે જોડાયા છીએ, ગાયત્રી પરિવારને કદી હું કલંક નહીં લગાડું. વાલના દરિયાની જેમ સદાય અંદર રહેલા મોતીને બહાર ઉમેરતા રહેશો. સદગુણ સદભાવ સદજ્ઞાન સત્કર્મના એ અનમોલ મોતીને તમે આગળ ને આગળ ઉલેચીને લાવતા રહેજો અને આ રાષ્ટ્રની આ સમાજને અતિ સુંદર ભવ્ય દિવ્ય નરરત્ન આપવા માટે પોતાની તૈયારી રાખજો. સંતોના હૃદયના ભાવને આપના સુધી પહોંચાડું છું, આપના માતા પિતાના ભાવ આપના સુધી પહોંચાડું છું. આપના મા બાપના હૃદયના ભાવ આપની સામે નથી વ્યક્ત કરી શકતા. બાપ છે ને અંદર ને અંદર ગુંગળાયા કરે, પરંતુ બાપ દીકરીની સામે રડી નથી શકતો, એની મજબૂરી છે. મા તો બે આંસુ પાડીને, પરંતુ બાપ નથી રડી શકતો. અને ત્યારે એક બાપ પોતાના અંતરની વેદના કહે છે, દીકરી છે દરિયો વાલનો, દીકરી છે દરિયો વાલનો, દીકરી છે દરિયો વાલનો, દીકરી છે દરિયો
बाप ना अंतर ने टाढस थाय ने एवं काम करजो कारण के संसार में अहेतु हित करनार अगर भगवान ने कोई आप्या छे तो अपना माता पिता छे कोई पण स्वार्थ विना दीकरी ना कल्याण माटे माता पिता ज प्रार्थना ऊपर हाथ उठावशे अने बे हाथे अधिकारीओने आशीर्वाद आपशे आशीर्वाद आपो आप सब सदैव सुखी था सुखी था जो दिखेरी बापू बोल्या सुखी था जो दिखेरी दीकरी भगवान मोकली दी अमारी दीकरीओ प्रेम ना आप अपना जीवन जाओ प्रेम की धारा वहावजो प्रेम थी बारका ने पोताना बनावी लेजो प्रेम शिवा आ संसार में कदी कोई नु मूल्य नहीं कोई नु मूल्य नहीं एटले आटली बड़ी दीकरीओ आवानी छे अने पिता नो प्रेम शो होय एमने मैं दौड़ता जोया छे केटला दिवस खाधा पीधा वगर काम कर्युं छे एकला लाभ हतो कि गुरुदेव अने माताजीना नाम उपर जे दीकरीओ आवशे दीकरीओ एमनु जीवन उज्ज्वल बनावे।